નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો સૌ? આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એની અંદર દાખલાઓની શ્રેણીમાં એક્ઝામ્પલની શ્રેણીમાં આજે લેક્ચર નંબર 26 આપણે શરૂ કરીએ છીએ અને એના માટે આપણે સૌ આજે ભેગા થયા છીએ. આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણી રહ્યા છીએ. છેલ્લે મેં તમને ઉદાહરણનો 8મો દાખલો ગણાવ્યો હતો અને સ્વાધ્યાયનો 9મો દાખલો પણ આપણે ગણ્યો હતો, બરોબર છે? સરસ મજાની નવી નવી રીતોથી આપણે દાખલા જોતા જઈએ છીએ. બહુ જ સરળ રીત પસંદ કરીને આપણે દાખલાઓ છે ને એ ગણતા જઈએ છીએ અને નવી નવી દાખલાની રીતોથી દાખલા ગણવાનો આનંદ મેળવી રહ્યા છે. મિત્રો, આજે આપણે ઉદાહરણ 3.9 છે ને એ આપણે ગણવાનું છે. કેટલાનું છે ઉદાહરણ 3.9? એટલે તમે 100 મિત્રો ટેક્સ્ટબુક ખોલો, પ્રકરણ નંબર 3 ની અંદર આપણું ઉદાહરણ છે 3.9, બરોબર, એ કાઢો. પહેલા હું તમને એની રકમ સમજાવું છું. રકમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે બરોબર સમજો. જો સાદુરૂપ આપણે તમારે સોએ આપવાનું છે, આપણે અગાઉ સૂચના આપી દીધી, પછી તમને થોડીક રિપીટ કરાવી દઉં. દાખલામાં બેસીએ ત્યારે કેલ્ક્યુલેટર છે, નોટબુક છે, ટેક્સ્ટબુક છે, બોલપેન પેન્સિલ લઈ બેસવાનું છે અને રકમ વ્યવસ્થિત સમજી અને હું જે પ્રમાણે તમને અહીંયા ગણાવતો જાઉં એ પ્રમાણે તમારે સૌએ સાથે સાથે ગણતા જવાનું છે. તો જ મિત્રો દાખલા આપણને આવડે અને દાખલા આવડે તો જ આપણને એમસીક્યુ આવડવાનું અને દાખલાને એમસીક્યુ આપણને આવડે એટલે ફિઝિક્સને ધ્યાનમાં રાખીને આપણે જે કામ કરવાનું છે એ ખૂબ જ સુંદર કામ થાય, બરોબર. આપણને ઉદાહરણની અંદર કાજુ બધાય ભાઈ, હા ટેક્સ્ટબુકની અંદર મળ્યો ભાઈ, જો વિશ્વવિદ્યાલયનો પરિપથ આપ્યો છે, પ્રાયોગિક રીતે આપણે સમજાતા ને, હા હા બસ જોઈએ, બસ બરોબર. ચાલો સૌને મળી ગયું, સરસ. ચાલો જો રકમની અંદર આપણને શું કીધું છે એ તમને શું, એક વિસ્ટન બ્રિજ આપેલો છે અને આ વિસ્ટન બ્રિજને ધ્યાનમાં રાખીને આપણને એવું કીધું છે કે જ્યારે આપેલા પરિપથની અંદર આર અને એસ આવી રીતના કોઈ બે અવરોધ જોડેલા હોય ત્યારે આપણને બેટરીના ધન ટર્મિનલ એટલે કે એ થી તટસ્થ બિંદુ છે ને એ 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે. જો રકમમાં હું કહું છું અહીંયા વિસ્ટન બ્રિજ છે એ તટસ્થ બિંદુ મળે છે એટલે કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એટલે શરૂઆતમાં પ્રારંભિક સ્થિતિમાં અહીંયા આ ગેપની અંદર અવરોધ આર જોડ્યો હોય અહીંયા એસ જોડ્યો હોય અને આ જોકીને તાર ઉપર તમે સરકાવો એટલે બેટરીના ધન ટર્મિનલથી L1 જેટલા અંતરે એટલે કે રકમ પ્રમાણે 33.7 સેન્ટીમીટર અંતરે આપણને તટસ્થ બિંદુ મળે છે. આ વાત પછી એને શું કીધું કે હવે જો એટલે જો સ્થિતિ બદલી, હવે જો આ એસ ઓના અવરોધ સાથે 12 ઓહ્મનો અવરોધ સમાંતર જોડી દેવામાં આવે તો આ તટસ્થ બિંદુ જે 33.7 સેન્ટીમીટર અંતરે મળતું હતું તે હવે આપણે 51.9 સેન્ટીમીટર અંતરે મળે છે. કારણ કે અહીંયા અવરોધ બદલાઈ જાય ને, 12 ઓહ્મનો અવરોધ જોડીએ એટલે એને અનુરૂપ તટસ્થ બિંદુનું સ્થાન પણ બદલાઈ જાય એટલે હવે આપણને જે મળે છે એ 51.9 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે બીજી સ્થિતિ. આ સ્થિતિ સિચ્યુએશન આપણી સામે મૂકી અને પછી કીધું કે તો પછી આ આર અને એસ ના મૂલ્યો શોધો. તો જો મિત્રો દાખલો બહુ સહેલો છે. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત અનુસાર વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે આ ગેલેનોમીટરની જે ભુજા છે એની એક બાજુના અવરોધોનો ગુણોત્તર એની બીજી બાજુના અવરોધોના ગુણોત્તર જેટલો હોય તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. અહીંયા આપણે કહી દીધું છે વિસ્ટન બ્રિજ છે એ સંતુલિત
માં છે એટલે આપણે થિયરી પ્રમાણે આપણે જોઈએ તો r upon s is equal to l1 upon l2 બરોબર છે ભાઈ l1 upon l2 પરંતુ l2 એટલે શું લેવાનું ખ્યાલ છે ભાઈ 100 - l1 કારણ કે તમને અહીંયા જે આ મીટર પટ્ટી આપી છે ને તો મીટર પટ્ટી આ સ્કેલ દેખાય છે ને ભાઈ આ મીટર પટ્ટી એ 100 સેન્ટીમીટર લંબાઈની હોય એટલે જો આ l1 હોય તો બાકીનું જે અંતર કે તમને જેને l2 કહો છો એ 100 - l1 કહેવાય બરોબર તમને બરોબર રીતે વ્યવસ્થિત મગજમાં ઉતરે એટલે જો બિંદુ a b c d આવું કીધું છે અહીંયા આ બે વચ્ચેની વચ્ચે ગેલેનોમીટર જોડી દીધું છે ખ્યાલ આવી ગયો તમને બતાવી દેશો કે સરસ ચાલ હવે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત અનુસાર r upon s is equal to શું થાય l1 upon l2 હા પણ l2 નો અંક હોય તો શું લખાઈ ગયું હા બરોબર છે સાબાશ યાદ છે તમને મિત્રો હા l2 નો અંક હોય તો 100 - l1 લખાય બસ આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની એટલે જો પ્રારંભિક સ્થિતિમાં એટલે કે પ્રારંભિક સ્થિતિમાં હજી અહીંયા s નો અવરોધ જ જોયો છે આને સમાંતર 12 ઓહ્મ નો અવરોધ હજી શરૂઆતમાં નથી જોયો અને ન જોયો હોય તો તપાસ બિંદુ છે 33.7 સેન્ટીમીટર અંતર મળે છે એવું રકમ બાકી દું છું એટલે r upon s is equal to l1 upon l2 અથવા તો l2 ની બદલે શું કીધું ભાઈ હા 100 - l1 બરોબર l1 આપણે રકમ આપી દીધું છે 33.7 બરોબર એટલે અંશમાં 33.7 છેદમાં 100 - 33.7 ચાલો કેલ્ક્યુલેટરમાંથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને 100 - 33.7 કરો તો કેટલા આવે હા જો આપણે કેલ્ક્યુલેટરમાં જોયા વગર આવી બસ આમ હોવું જોઈએ એટલું સાદી ગણતરી તો કરવાની હા સારું કાંઈ વાંધો નહીં તો 66.3 આવે 100માંથી આ બાદ કરો ને 33.7 એટલે 66.3 એટલે આપણને શરૂઆતની અંદર શું મળ્યું પ્રારંભમાં r upon s is equal to 33.7 upon છેદમાં 66.3 આને આપણે સમીકરણ નંબર 1 કહીએ હવે સ્થિતિ બદલાય છે સ્થિતિ શું બદલાય છે કે આ s ઓહ્મનો અવરોધ છે એની સાથે તમારે 12 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડવાનો છે જો આ 12 ઓહ્મનો અવરોધ આ આપણે અહીં સમાંતરમાં બરોબર તો આ તટસ્થ બિંદુ જે છે એ 33.7 સેન્ટીમીટર અંતરે મળતું એના બદલે હવે 51.9 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે એટલે એનો સીધો અર્થ એવો થયો કે આ ખુલ્લી ગેપમાં અહીંયા જે અવરોધ હતો એ અવરોધ પણ બદલાઈ ગયો અને અવરોધ બદલાઈ ગયો એટલે L1 એટલે કે તટસ્થ બિંદુનું સ્થાન પણ બદલાઈ ગયું તો અહીંયા જે આ અવરોધ સંયુક્ત અવરોધને હવે s ની બદલે આપણે s પ્રાઇમ કહેશું અને લંબાઈ તટસ્થ બિંદુ માટે જે l1 હતી તે l1 ને બદલે l1 પ્રાઇમ કહેશું આથી કરીને આ 12 ઓહ્મનો અવરોધ આની સાથે સમાંતરમાં જોડ્યા બાદ અંતિમ સ્થિતિની અંદર પરિસ્થિતિ સૂત્ર શું લખાય જેવો સમજો અંતિમ સ્થિતિમાં s ની સાથે 12 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડ્યા બાદ એટલે જો મેં 12 ઓહ્મનો અવરોધ જોડી દીધો સમાંતર આ બે ઓહ્મને એકબીજા સાથે સમાંતરમાં જોડી દીધી તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો તમને સોને આવડે છે બે અવરોધ એકબીજા સાથે સમાંતરમાં જોડ્યો હોય તો અંશમાં 2 નો ગુણાકાર અને છેદમાં 2 નો સરવાળો s / 12 એટલે 2 નો ગુણાકાર છેદમાં એ 2 નો સરવાળો s / 12 અને આ જે મળે s પ્રાઇમ કહેવામાં આવે છે બરોબર ને હવે ફરીથી આ અંતિમ સ્થિતિમાં આપણે વિસ્ટનબ્રિજનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો બરોબર વિસ્ટનબ્રિજના સિદ્ધાંત અનુસાર r / s પ્રાઇમ એટલે હવે આ ઓહ્મનું નામ આપણે શું રાખ્યું છે s પ્રાઇમ બરોબર ને હા અને આ વખતે લંબાઈ કેટલી l1 પ્રાઇમ અને છેદમાં 100 - l1 પ્રાઇમ l1 પ્રાઇમ રકમમાં કેટલું આપ્યું છે હા 51.9
જ્યાં એસ પ્રાઇમ નો નંબર શું સમજવાનું છે તો અહીંયા આપણે આયા લખી નાખ્યું છે બરોબર પરીક્ષામાં આપણે ઇન્ડિકેટ કરવું પડે લખવું પડે જે ભઈએ મે બતાવ્યું ને એમ અલગ નવો પરિપથ દોરવાની જરૂર નથી પણ આપણે બતાવવું તો પડે કે એસ પ્રાઇમ લખીએ સારું આ એસ પ્રાઇમ છે એની જગ્યાએ આપણે આ કિંમત છે એ મૂકી દો અથવા તો એસ પ્રાઇમ ની જગ્યાએ આ જે કિંમત છે અહીંયા એ છેદમાં મૂકી દીધી 100 માંથી 51.9 બાદ કરો એટલે 48.1 વધે આ છેદનો છેદ અંશમાં વયો જાય એટલે આ પદ છે એ અહીંયા આર ના ગુણાકારમાં વયો જાય સાદો વાક્ય છે આમ તો આ સાદો તમે આપો ભાઈ હા નોટ પેન આ તે બધું લઈ બેઠા છો આ સાદો મારે શું કામ આપવો તમને આવડે છે તમે આવા ભણ્યા વિદ્યાર્થીઓ છો
કેટલા કેટલા ફેરફાર થઈ શકે એ તો તમને કહો, પણ હું સહેજ ફેરફાર કરું છું તો મને આ દાખલો કરીને અત્યારે લાવો, અત્યારે હા એમ નહીં હોમવર્કમાં છે કે અત્યારે હું દાખલામાં ફેરફાર શું કરું છું કે આપણી રકમની અંદર એને આ 12 ઓહ્મનો અવરોધ એસ ઓહ્મ સાથે અહીંયા સમાંતરમાં જોડવાનું કીધું છે અને દાખલો કરવાનું કીધું, બરોબર. એની બદલે જો 12 ઓહ્મનો આ અવરોધ સમાંતરની બદલે શ્રેણીમાં જોડવામાં આવે અને તટસ્થ બિંદુ છે એ 51.9 નહીં પરંતુ 40 સેન્ટીમીટર અંતર મળતું હોય, જો બે ફેરફાર કરીને આવે 12 ઓહ્મનો અવરોધ એસ ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે અને જો તટસ્થ બિંદુ 40 સેન્ટીમીટર મળતું હોય તો આર અને એસ શોધો. ચાલો ગણો જે જવાબ આવે પ્રેક્ટિસ માટે છે, બરાબર. સરસ, ચાલો ગણો જે હવે જે જવાબ આવે એ નોંધવાનો અને પછી નિરાંતે હું જ્યારે તમારી પાસે માંગું ત્યારે મને બતાવો. હવે આ દાખલામાં બીજા ફેરફારો થઈ થઈને તો કેવા જ થાય, અવરોધના મૂલ્ય બદલે એને અનુરૂપ તટસ્થ બિંદુના સ્થાન બદલે, બરોબર. અહીંયા સમાંતરમાં જોડ્યું હોય તો શ્રેણીમાં જોડવાનું કે અને શ્રેણીમાં એક હોય તો સમાંતરમાં જોડવાનું કે, બસ આ સિવાય આ દાખલાની અંદર વધારે પ્રયોગો થઈ શકે એવું ઓછું છે, કરી શકાય પણ બહુ નહીં થાય, બરોબર. ચાલો આ દાખલો સમજાવો સૌને, બરોબર. સમજાઈ ગયો તો મેં કીધું હોમવર્કમાં ગણવાનો. આવો એક દાખલો છે ને જો તમને મૂળ ચડે ને ભાઈ તો સ્વાધ્યાયમાં એક પૂછો આ જ કરી પડતો. આમ તો મને પાછો એ આપણે જ્યારે ભેગા થશું મૂળ ચડશે ને તમને મૂળ ચડે મને મૂળ ચડે, બરોબર ને. ત્યારે હું તમને હવે પછીના લેક્ચરની અંદર કીધા પહેલાં ગણાવી, કારણ કે જે સમજ્યા છે એના આધારે બીજું સમજે તો સારું પડે ને. સરસ, ચાલો ખૂબ જ મજા આવી આજે મને, બરોબર. આજે દાખલાની શ્રેણીની અંદર આ લેક્ચરને હું અહીંયા વિરામ આપું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.